हेलो स्टूडेंट, हाउ आर यू? आई होप कि तमे बद्दा फाइन हसो, बराबर? आपने काले लेक्चर नंबर 5 नी अंदर सो भण्या था तो के एक परिमाण मा, द्वि परिमाण मा अने त्रि परिमाण नी अंदर समृद्ध संकुलित रचनाओ भण्या था। एमांथी आपने बे काले क्लियर करी, एक परिमाण अने द्वि परिमाण। आजे आपने सो भणवानु छे तो के त्रि परिमाण मा समृद्ध संकुलित रचनाओ भणवानी छे, बराबर? हवे आ त्रि परिमाण मा एना बे प्रकार छे। कई रीते बे प्रकार? तो के आपने लास्ट लेक्चर में जो द्वि परिमाण भण्या था ने एने अनुसरीने ज आपणे त्रि परिमाण में भणवानुं छे। कई बे प्रकार छे? तो कि द्वि परिमाण में चौरस समृद्ध संकुलित स्तरमांथी त्रि परिमाण। एटले द्वि परिमाण में खाली आपने बे प्रकार भण्या था, एक चौरस समृद्ध अने बीजो षट्कोणीय समृद्ध, बराबर? तो आपने त्रि परिमाण में पण शुं करवानुं छे? चौरस समृद्ध संकुलित स्तरमांथी त्रि परिमाण भणवानुं छे अने द्वि परिमाण षट्कोण समृद्ध संकुलित स्तरमांथी शुं भणवानुं छे? त्रि परिमाण, बराबर? हवे पहेलुं लईए द्वि परिमाण चौरस समृद्ध संकुल स्तरमांथी। तो एमां आपणे जे रीते द्वि परिमाणमां भण्या ए ज रीते भणवानुं छे कि द्वि परिमाणमां आपणे शुं भण्या था चौरस समृद्धनी अंदर? तो के ए ए ए थप्पी हती पहला हरोळमां, बीजी हरोळ कॉपी एना कोना जेवी हती? तो के एना जेवी हती। तो आपणे एने शुं कीधा था? आवी रीते भण्या था, आ ए थप्पी छे, आ ए हरोळ छे, एना जेवी ज बीजी लाइन कोड भी थी, राइट? तो आने आपने शुं कीधा था? ए। बीजो स्तर भी कोना जेवो छे? बीजी हरोळ भी कोना जेवी छे? तो के प्रथम हरोळ जेवी। तो एने भी आपने शुं कीधा था? ए। तो आ टाइपनी ए ए टाइपनी गोठवणी हती पहला स्तरनी, बराबर? હવે ત્રિ પરિમાણમાં શું થાય? તો કે જે રીતે પહેલું સ્તર છે ને એ જ રીતે બીજું, ત્રીજું, ચોથું બધા સ્તરો એક જેવી જ ગોઠવણી ધરાવતા હશે, અને જે રીતે આગળના સ્તરની અંદર એ બી એ એ હરોળ છે એ જ રીતે પાછળ પણ કોના જેવી હરોળ હશે? એ જેવી જ હશે, રાઈટ? અને મોટા ભાગની બધી રચનાઓ કેવી હોય છે? ત્રિ પરિમાણ હોય છે, બરાબર? તો આ હતું આપણું ચોરસ સમૃદ્ધ સંતુલિત સ્તરમાં। હવે દ્વિપરિમાણ ષટ્કોણના સમૃદ્ધ સંકુલન સ્તરમાંથી, તો એમાં પાછા બે પ્રકાર છે। કયા બે પ્રકાર? તો પહેલું છે બીજા સ્તરને પ્રથમ સ્તર પર, એટલે કે જે પહેલું સ્તર છે એ પહેલા સ્તર પર આપણે બીજું સ્તર મૂકવાનું છે, અને બીજું શું કીધું છે કે બીજા સ્તર ઉપર, એટલે બીજું સ્તર હતું એના ઉપર શું કરવાનું છે? ત્રીજા સ્તરને મૂકવાનું છે, બરાબર? તો પહેલા આપણે શું જોઈએ? બીજા સ્તરને પ્રથમ સ્તર ઉપર। તો જ્યારે પ્રથમ સ્તરની ઉપર બીજું સ્તર મૂકવામાં આવે તો એની અંદર શું થાય છે કે બીજા સ્તરથી પ્રથમ સ્તરના છિદ્રને ઢંકાય છે, અને બીજી પોસિબિલિટી શું હોય છે? તો કે પ્રથમ સ્તરના છિદ્રો ઢંકાતા નથી। હવે ધારો કે આ જે આપણું છે, આ એ આપણું શું છે? પ્રથમ સ્તર છે, રાઈટ? અને એની ઉપર આ બીજો એક ઘોડો મૂક્યો છે જે યલો કલરથી દર્શાવ્યો છે, રાઈટ? તો આ જે ગ્રીન વાળું છે એ શું છે? આપણો પહેલો સ્તર છે, એની ઉપર આ યલો વાળું છે એ આપણો બીજો સ્તર છે, બરાબર? તો આ એક, આ બે અને આ ત્રણ, આ ત્રણ પ્રથમ સ્તરના છિદ્ર હતા અને એની ઉપર આપણે આ યલો મૂક્યું, રાઈટ? એ બીજો સ્તર હતો। તો જ્યારે આ ચાર, આ ત્રણથી ઉપર ચોથું જ્યારે આવે તો ત્યારે એક છિદ્ર બને છે, અને એ છિદ્રને આપણે શું કહીએ છીએ? ચતુષ્ફલકીય છિદ્ર, બરાબર? જ્યારે ચાર ગોળાઓને ભેગા કરીએ તો એના કેન્દ્રને ભેગા કરીએ તો ત્યારે જે આકૃતિ બને છે એ સમચતુષ્ફલકીય બને છે। એટલા માટે જ્યારે ચાર ગોળાઓને ભેગા કરીએ આ પ્રમાણે, આ એક ગોળો, આ બીજો, આ ત્રીજો અને એની ઉપર આ ચોથો ગોળો, તો જ્યારે ચાર ગોળાથી એક છિદ્ર બને તો એ છિદ્રને આપણે શું કહીએ છીએ? ચતુષ્ફલકીય છિદ્ર, એને શું કહેવાય? ટેટ્રાહેડ્રલ। તો તમને લોકોને જો અહીંયા ટી 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 લખેલું છે, એ ટી ટી નો મતલબ શું થાય? ટેટ્રાહેડ્રલ, એટલે ચતુષ્ફલકીય છિદ્ર, બરાબર? હવે બીજી પોસિબિલિટી શું થાય છે કે જ્યારે બીજા સ્તરને પ્રથમ સ્તર ઉપર મૂકીએ છીએ ને ત્યારે શું થાય છે? તો કે ત્રિકોણીય રચનામાં ત્રિકોણના શિરોબિંદુઓ બંને ઓપોઝિટ દિશામાં ગોઠવાય છે। આ રીતે એકનું શિરોબિંદુ ઉપરની સાઈડ હોય છે અને બીજાનું શિરોબિંદુ નીચે હોય છે। જો આ એક, બે અને ત્રણ આ આપણા યલો વાળા છે, રાઈટ? એમાં અહીંયા ઉપર એક છે અને એનાથી ઉપર આપણે આ બીજું મૂક્યું છે, રાઈટ? તો એનું શિરોબિંદુ ક્યાં છે? નીચેની બાજુ, રાઈટ? તો ત્યારે આવા ટોટલ કેટલા ગોળા ભેગા થાય છે? છ ગોળા। તો છ ગોળાથી જે છિદ્ર બને છે એ કયું છિદ્ર બને છે? અષ્ટફલકીય છિદ્ર બને છે, બરાબર? તો અષ્ટફલકીયને આપણે શું કહીએ? ઓક્ટાહેડ્રલ। અને એનો સિમ્બોલ શું છે? ઓ। તો આ જુઓ, આ તમે લો, આ આ એક, આ બે અને આ ત્રણ, એની ઉપર યલો વાળા ત્રણ આવ્યા, ઊંધી દિશામાં છે। અહીંયા ઉપર એક હતું અને નીચે બે છે, જ્યારે યલો વાળામાં શું થાય છે? ઉપર બે અને આ નીચે યલો વાળું, અને આ એક ઓક્ટાહેડ્રલ બને છે, રાઈટ?
આજે ઓ દર્શાવ્યો છે એ ઓ શું છે તમારા અષ્ટફલકીય છિદ્ર છે સમજ પડી તમને લોકોને ચતુષ્ફલકીય છિદ્ર કેવી રીતે બને તો કે જ્યારે ચાર ઘોડાઓ થી એક છિદ્ર બને તો એ છિદ્રને કયું છિદ્ર કહેવાય ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર કેટલા ઘોડાઓથી બને છ ઘોડાઓથી એમાં શું થાય તો કે ત્રણ ત્રિકોણ બને રાઈટ એની અંદર બંને ત્રિકોણના શિરોબિંદુઓ કઈ હોય ઓપોઝિટ સાઈડ હોય અને છ ઘોડાઓથી એક છિદ્ર બને તો એને કહેવાય અષ્ટફલકીય છિદ્ર બરાબર હવે ટોટલ અષ્ટફલકીય છિદ્ર કેટલા હોય તો કે જેટલા ઘોડા હોય ને ધારો કે આપણે ઘોડાની સંખ્યા એન લઈએ તો અષ્ટફલકીય છિદ્ર પણ આપણને કેટલા મળે એન મળે ધારો કે કોઈકની અંદર ચાર ઘોડા છે તો એમાં અષ્ટફલકીય છિદ્ર પણ કેટલા હોય ચાર જ હોય અને ચતુષ્ફલકીય છિદ્ર કેટલા બને તો કે ટુ એન ટુ એન મતલબ અષ્ટફલકીય છિદ્ર બને એના કરતા ચતુષ્ફલકીય છિદ્ર કેવા હોય ડબલ થઈ જાય રાઈટ તો ઘોડાઓ એન હોય અષ્ટફલકીય છિદ્ર એન થાય તો ચતુષ્ફલકીય છિદ્ર કેટલા થઈ જાય ટુ એન થઈ જાય રાઈટ આ હતું આપણે બીજા સ્તરને પ્રથમ સ્તર પર હવે નેક્સ્ટ બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર તો જ્યારે બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર મૂકીએ ને તો એમાં બે પ્રકારના છિદ્રો ઢંકાઈ જાય એક ચતુષ્ફલકીય છિદ્ર ઢંકતા આપણને કોઈક રચના મળે અને બીજી અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતા કોઈક રચના મળે તો ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતા આપણને જે રચના મળે છે એને આપણે શું કહીએ છીએ એસસીપી એસસીપી એટલે શું હેક્સાગોનલ ક્લોસ્પેક બને બરાબર અને અષ્ટફલકીય છિદ્રને ઢાંકતા જે રચના મળે છે એને શું કહેવાય સીસીપી અને એફસીસી તો સીસીપી એટલે શું ક્યુબિક ક્લોસ્પેક સંગણીય સંકૃત સંકુલન અને એફસીસી એફસીસી એટલે ફેસ સેન્ટર ક્યુબિક ફેસ સેન્ટર મતલબ ફલક કેન્દ્રિત રાઈટ તો અષ્ટફલકીય છિદ્રને ઢાંકતા સીસીપી અને એફસીસી બને અને સમચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતા એનસીપી રચના બને બરાબર હવે સમચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતા કેવી રચના મળે તો કે તમે એની અંદર શું થાય તો કે આપની જે પ્રથમ હરોળ છે પ્રથમ હરોળ એ હતી પણ એની અંદરનો જે ખાલી અવકાશ હતો ને એની અંદર આપને બીજી હરોળ ગોઠવી તો એ બીજી હરોળ પહેલી હરોળ જેવી નથી એટલા માટે ધારો કે પહેલી હરોળને આપણે એ કહીએ તો બીજી હરોળને આપણે શું કહીશું બી કહીશું રાઈટ જ્યારે એના ઉપર ત્રીજું સ્તર મૂકવામાં આવે તો એની ગોઠવણી કોના જેવી હશે તો કે પ્રથમ જેવી તો એને આપણે શું કહીશું એ ચોથાની ગોઠવણી કોના જેવી હશે બીજા નંબર જેવી રાઈટ તો એને આપણે શું કહીએ બી તો આ પ્રકારની ગોઠવણીને આપણે કઈ ગોઠવણી કહી શકીએ એવી એવી ટાઈપની ગોઠવણી કહી શકીએ છીએ બરાબર એના ઉદાહરણ તો કે એમાં બે ઉદાહરણ તમને આપ્યા છે મેગ્નેશિયમ અને ઝિંક બરાબર ચલો હવે અષ્ટફલકીય છિદ્રને ઢાંકતા તો જ્યારે અષ્ટફલકીય છિદ્રને ઢાંકીશું ત્યારે શું થશે તો કે જે પહેલી હરોળ હતી એને આપણે શું કહીએ છીએ એ કહીએ છીએ રાઈટ હવે જ્યારે એની ઉપર આપણે બીજું સ્તર મૂકીશું તો બીજી જે છે એ પહેલા જેવી હોતી નથી તો આપણે એને શું કહીએ છીએ બી કહીએ છીએ પછી આપણે જ્યારે બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર મૂકીએ છીએ ત્યારે શું થાય છે કે એની ગોઠવણી એ જેવી પણ નથી હોતી અને બી જેવી પણ નથી હોતી તો એને આપણે શું કહીએ છીએ સી જ્યારે એની ઉપર ચોથું લેયર મૂકવામાં આવે છે તો એ ચોથું લેયર કોના જેવું હોય છે તો કે પ્રથમ લેયર જેવું એટલે એને આપણે શું કહીએ છીએ એ પછી બી પછી સી બરાબર તો અષ્ટફલકીય છિદ્રને ઢાંકતા આપણને કઈ ગોઠવણી જોવા મળે એબીસી એબીસી પ્રકારની ગોઠવણી જોવા મળે છે અને એના એક્ઝામ્પલ છે કોપર અને સિલ્વર બરાબર તો બંનેના એક્ઝામ્પલ યાદ રાખવા જરૂરી છે એસસીબીના કયા છે એમજી અને ઝેડએન અષ્ટફલકીયના કયા છે સીયુ અને એજી લાસ્ટમાં બીજી એક વસ્તુ તો કે આ બંને રચનાની અંદર એસસીપી સીસીપી અને એફસીસીની અંદર એનો જે પેકિંગ ક્ષમતા છે એટલે જે ઘોડાઓ છે એની ગોઠવવાની ક્ષમતા છે એ કેટલા પર્સન્ટ છે 74% એટલે એની અંદર ઘોડાઓ 74% જેટલો ભાગ શું કરે છે રોકે છે અને બાકીનો ભાગ કેવો રહે છે ખાલી રહે છે અને બીજું કે આ બંનેની અંદર એનો સવર્ગાંક કેટલો થાય છે 12 તમે સવર્ગાંક વિશે તમે લોકો જાણો છો સવર્ગાંક એટલે શું એક ઘોડો બીજા જેટલાના કોન્ટેક્ટમાં હોય આ પાડોશી જેટલાના કોન્ટેક્ટમાં હોય એને આપણે એનો શું કહીએ સવર્ગાંક કહીએ કઈ રીતે આનો સવર્ગાંક 12 થાય તો કે એના એક જ લેયરના 6 ઘોડાઓ વડે ઢંકાયેલો હોય અને ઉપરના 3 અને નીચેના 3 એવી રીતે ટોટલ એક ઘોડો કેટલાના કોન્ટેક્ટમાં હોય 12ના કોન્ટેક્ટમાં તો એનો સવર્ગાંક કેટલો થશે 12 આઈ હોપ કે તમને બધાને આ સમજ પડી હશે થેન્ક યુ